માની જો કઈ વખતે આપણે સાયક્લોટ્રોન નો સિદ્ધાંત શીખેલો કે જેમાં ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે કોઈ વિદ્યુત ભારિત કણને દાખલ કરીએ તો એનો ગતિમાર્ગ વર્તુળાકાર હોય એને આધારે ત્રિજ્યાનું સૂત્ર તૈયાર કરેલું આવૃત્તિનું સૂત્ર તૈયાર કરેલું આવર્તકારનું સૂત્ર તૈયાર કરેલું અને એની પરથી સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શીખેલા પછી બીજો એક વધારાનો પ્રશ્ન આપણે શીખેલા કે જો કોઈ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં 90 સિવાયના ખૂણે એટલે કે થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય એવી રીતે જો કોઈ દાખલ કરવામાં આવે કણને તો એનો ગતિમાર્ગ હેલિકલ આકારનો બને અને હેલિક્સની પીચનું સૂત્ર પણ આપણે તૈયાર કર્યું જેમાં વેગનો સમાંતર ઘટક એ પીચના સૂત્રમાં આપણે લીધેલો વી સમાંતર એટલે એની ચર્ચા ટૂંકમાં કરેલી આજે આપણે સાયક્લોટ્રોન શીખવાના છે પણ એની પહેલા એક વધારાની માહિતી છે જો સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કોની ગતિ વિદ્યુત ભારની ગતિ તો એમાં બે ભાગ આપણે લઈએ છીએ એક વેગ પસંદગીકાર તરીકે અને પછી બીજું સાયક્લોટ્રોન સાયક્લોટ્રોનમાં એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ખરા અને અહીં પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ખરા હવે અહીંયા વેગ પસંદગીકાર એવું નામ આપ્યું છે આપણે તો અહીંયા આપણે બે વિદ્યુત બે ક્ષેત્રો લાગુ પડે છે એક વિદ્યુત ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર બે ક્ષેત્રો કેવા છે તો વિદ્યુત ક્ષેત્ર આપણે વાય અક્ષની દિશામાં લીધું છે અહીંયા તમને બાજુમાં બતાવ્યું છે એરો કરીને કે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં ઝેડ અક્ષ આમ બતાવ્યું છે પણ વાસ્તવમાં ઝેડ અક્ષ આવી રીતે છે બોર્ડના સમતલને લંબ એટલે ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ છે અહીંયા વેગ પસંદગીકારમાં એ બે ક્ષેત્રો પરસ્પર લંબ આપણે રાખ્યા છે હવે આવા બે ક્ષેત્રો જે પરસ્પર લંબ છે એને લંબ દિશામાં આ બે ક્ષેત્રોથી બનતું સમતલ એટલે વાયઝેડ સમતલ કયું સમતલ વાયઝેડ સમતલ વાયઝેડ સમતલને લંબરૂપે એટલે કે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એવી રીતે કોઈ વિદ્યુત ભારિત કણ એને વી વેગથી ગતિ કરાવવામાં આવે છે આ બે ક્ષેત્રોની સંયુક્ત અસર હેઠળ ક્યુ જેટલો વિદ્યુત ભાર અને એમ જેટલું દળ હોય એવા કોઈ કણને વી વેગથી આપણે શું કરાવીએ છીએ ગતિ કરાવીએ છીએ ધારો કે એ વિદ્યુત ભાર અહીંયા અત્યારે હાલ આ બિંદુએ છે ઉગમ બિંદુ પર છે ક્યુ જેટલો વિદ્યુત ભાર અને એમ જેટલો એનું દળ છે તો એવો વિદ્યુત ભાર જ્યારે ઉગમ બિંદુ પર છે એ વખતે બે ક્ષેત્રો જે પરસ્પર લંબ છે ઈ અને બી એની અસર હેઠળ પરિણામી બળ કેટલું થશે તે તો આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ વિદ્યુત ભારિત કણ પર લાગતું પરિણામી બળ એટલે કે એને લોરેન્ટ્ઝ બળ એવું આપણે કીધેલું અને એનું સૂત્ર તારવેલું છે એટલે અહીંયા લોરેન્ટ્ઝ બળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ટ્ઝ બળ એફ બરાબર આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણે શું લખેલું તો ક્યુ કૌંસમાં ઈ પ્લસ V ક્રોસ B આવું સૂત્ર લખેલું અને પરિણામ નંબર એક કહ્યું આ સૂત્ર આપણે જાણીએ છીએ ક્યુને અંદર ગુણી દઈએ તો શું થાય તો F બરાબર QE પ્લસ Q B ક્રોસ B જેમાં Q E એટલે કયું બળ વિદ્યુત બળ અહીંયા બતાવી છે આપણે F E વડે બતાવ્યું છે જ્યાં F E બરાબર Q E અને વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે ધારો કે
આપણે એવું ધારી લઈએ છીએ, ધારો કે ચુંબકીય ક્ષેત્ર નથી, એકલું વિદ્યુત ક્ષેત્ર છે, તો આ વિદ્યુત ભારનું શું થતું? એકલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ધન વીજભાર લઈએ છીએ એટલે, તો ક્ષેત્રની દિશામાં એની ગતિ થાય, અને ક્ષેત્રની દિશામાં ગતિ થાય તો અહીંયા આ સદિશ સ્વરૂપે જે બળ બતાવ્યું છે એમાં અહીંયા ઈ સદિશ જે લીધો છે એને ઈ જે કેરેટ આવું લખી શકો, એને આવું લખી શકાય કે એફ ઈ વિદ્યુત બળ એ ક્યુ ઈ જે કેરેટ યા તો જે કેરેટ કઈ દિશામાં છે, ધન વાય દિશામાં, અને ધન વાય દિશાનો એકમ સદિશ જે કેરેટ છે, અને હું પરિણામ નંબર બે કહી તથા બીજું કયું બળ, ચુંબકીય બળ, એને અહીંયા એફ બી વડે દર્શાવ્યું, આમ તો એફ એમ વડે પણ દર્શાવાય, આપણે અગાઉ એફ એમ દર્શાવ્યું હતું, અહીંયા એફ ઈ બતાવ્યું, એફ બી બતાવ્યું છે, એફ બી એટલે ચુંબકીય બળ, એફ એમ લખીએ તો પણ મેગ્નેટિક ફોર્સ એટલે ચુંબકીય બળ, તો અહીંયા એફ બી લખેલા છે, એફ બી બરાબર ક્યુ વી ક્રોસ બી. હવે આની દિશા કઈ મળે, આ બળ કઈ દિશામાં મળે આપણને, તો જમણા હાથના સુવર્ણ નિયમ પ્રમાણે, હવે જમણા હાથના સુવર્ણ નિયમ પ્રમાણે એક વેગનો સદિશ એ એક્સ અક્ષ પર છે, ધન એક્સ અક્ષની દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં છે, એટલે આવી રીતે બે સદિશો છે, આવી રીતે એક સદિશ આ બાજુ બીજો સદિશ આ બાજુ, એ બે સદિશોને લંબ મારે સ્ક્રુ પકડવાનો અને જમણા હાથના સુવર્ણ નિયમ પ્રમાણે વી થી બી તરફ ફેરવવાનો, આ રીતે સ્ક્રુ પકડવાનું લંબરૂપે, લંબરૂપે સ્ક્રુ પકડી અને કઈ તરફ ફેરવવાનો, પહેલા સદિશ થી બીજા સદિશ તરફ, એટલે એ સ્ક્રુ પહેલો સદિશ એટલે વી આ બાજુ છે, તો મારે વી થી બી તરફ આવી રીતે સ્ક્રુ ફેરવવાનો, એટલે કે સ્ક્રુ મારે આમ ફેરવવાનો, અને આ રીતે હું સ્ક્રુ ફેરવીશ તો ફિટ થશે, ફિટ થશે એટલે સ્ક્રુ ક્યાં જાય, નીચે તરફ, અને નીચે તરફ સ્ક્રુ જાય તો ચુંબકીય બળ એ ઋણ વાય દિશામાં જાય, કઈ દિશામાં જાય, ઋણ વાય, આ ઝેડ નહીં ઋણ વાય દિશામાં, એટલે એફ બી આપણે ઋણ વાય દિશામાં બતાવ્યા છે, કઈ દિશામાં બતાવ્યા છે, ઋણ વાય દિશામાં, આ અક્ષ છે એને વાય ડેસ કહી શકું, ઋણ વાય દિશામાં છે એટલે અહીંયા એકમ સદિશ કયો લખાય, માઇનસ જે કેરેટ, અને બીજું વી બી સાઈન થીટામાં થીટા ને એવું છે કારણ કે પરસ્પર લંબ, વી અને બી પરસ્પર લંબ છે, એટલે આ બળ છે એ સદિશ સ્વરૂપે મારે લખવું હોય તો એફ બી બરાબર માઇનસ ક્યુ વી બી જે કેરેટ, માઇનસ કેમ લખ્યા કે ઋણ વાય દિશાનો એકમ સદિશ માઇનસ જે કેરેટ થાય, અને મૂલ્ય એનું લઉં તો ક્યુ વી બી સાઈન 90, ક્યુ વી બી સાઈન 90 માં સાઈન 90 શું થઈ જાય, 1 થઈ જાય, એટલે આટલું મૂલ્ય એનું થાય ક્યુ વી બી, અને એની દિશા છે ઋણ વાય દિશા છે, આ પરિણામ નંબર 3. હવે કોઈક રીતે આપણે એવું વિચારીએ કે આ બે બળો છે એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના થાય, તો પહેલા તો આની કિંમતો મૂકી દઈએ, અહીંયા આ જે સમીકરણ છે આ સમીકરણમાં હું કિંમતો મૂકું, એટલે અહીંયા નંબર એક આપ્યો છે આને નંબર એક આપ્યો, એટલે અહીંયા લખીએ કે સમીકરણ એકમાં બે અને ત્રણ ની કિંમતો મૂકી, બે અને ત્રણ ની કિંમતો મૂકતા બે અને ત્રણ ની કિંમતો મૂકીએ તો શું થાય, તો ક્યુ ઈ ને બદલે ક્યુ ઈ જે કેરેટ લખવાનું, તો સદિશ એફ બરાબર એટલે કે પરિણામી બળ બરાબર ક્યુ ઈ જે કેરેટ, પછી આ સમીકરણ ત્રણ ની કિંમત જેમાં માઇનસ છે એટલે માઇનસ ક્યુ VB J કેરેટ, હું પહેલે J કેરેટ કોમન કાઢું તો QE માઇનસ QVB અને અહીંયા J કેરેટ કૌંસની બહાર પાછળ લખીએ આપણે, એટલે J કેરેટ કોમન લીધા આપણે, અને આ શું મળ્યું આપણને, પરિણામી બળ. હવે હું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો એવા પસંદ કરું, વિદ્યુત ક્ષેત્ર
અને ચુંબકીય ક્ષેત્ર એના મૂલ્યો આપણે એવા પસંદ કરીએ કે જેથી આ કૌંસનો જવાબ મને શૂન્ય મળે, એટલે કે QE અને QVB સરખા થઈ જાય, QE અને QVB સરખા થઈ જાય, તો પરિણામી બળ શું થાય? આ કૌંસનો જવાબ 0 થાય એટલે પરિણામી બળ શું થાય? શૂન્ય. અને એ વિદ્યુત ભારિત કણ પર પરિણામી બળ શૂન્ય થાય તો શું થાય? તો આ બાજુ જુઓ વિદ્યુત બળ લાગે છે ઋણ વાય દિશામાં, આ બાજુ સોરી આ બાજુ ચુંબકીય બળ લાગે છે ઋણ વાય દિશામાં, અને આ બાજુ વિદ્યુત બળ લાગે છે. તો એ બે બળોની અસર હેઠળ પરિણામી બળ શૂન્ય થયું એટલે વિદ્યુત ભારિત કણ આમ પણ નહીં જાય કે આમ પણ નહીં જાય. એનો ઓરિજિનલ જે ગતિમાર્ગ હતો જે ધન એક્સ દિશામાં હતો, પરિણામી બળ શૂન્ય થાય તો એનો ગતિમાર્ગ બદલાય નહીં. એટલે જે માર્ગ ઉપર ગતિ કરે છે તે જ માર્ગ ઉપર સુરેખ માર્ગે એની ગતિ શું થાય? ચાલુ રહે. એટલે એનો ગતિમાર્ગ વક્ર નહીં થાય. અગાઉ આપણે શીખ્યા કે એકલું ચુંબકીય ક્ષેત્ર હોય અને વિદ્યુત ભારને લંબરૂપે દાખલ કર્યો હોય તો કણનો ગતિમાર્ગ વર્તુળાકાર થઈ જાય, 90° ખૂણે દાખલ કર્યો હોય. અહીંયા ભલે ચુંબકીય ક્ષેત્રમાં 90° ખૂણે દાખલ કર્યો, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સાથે 90° ખૂણો બને છે, પણ સામે વિદ્યુત ક્ષેત્ર પણ છે. અને એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો આપણે એવા પસંદ કરીએ છીએ કે જેથી વિદ્યુત ભારિત કણ પર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળ સરખા થઈ જાય. અને દિશા તો પરસ્પર વિરુદ્ધ છે, એટલે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળોની પરિણામી અસર શું થાય? શૂન્ય. એટલે કે પરિણામી બળ શૂન્ય થઈ જાય. અને પરિણામી બળ શૂન્ય થાય તો કણનો ગતિમાર્ગ સુરેખ જે એક્સ અક્ષની દિશામાં હતો તે જ દિશામાં એ ગતિ કર્યા કરે, એનો ગતિમાર્ગ બદલાય નહીં. અને એવું થાય તો હવે શું થાય તે જોઈએ. જો કે જો FE બરાબર FB થાય તો પરિણામી બળ F બરાબર 0 થાય, પરિણામી બળ F બરાબર 0 થાય, અને વિદ્યુત ભારિત કણ V જેટલા અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરે, V જેટલા અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરે. હવે વેગ V કેટલો હોય? તો આ બે બળો સરખા કીધા આપણે, બે બળો સમાન કીધા, એટલે આવું લઈ શકું કે QE બરાબર QVB. QQ જતા રહે એટલે E બરાબર શું થાય? VB. માટે વેગનું સૂત્ર લખવું હોય તો વેગને કરતા બનાવો તો E upon B. આ એક અગત્યનું પરિણામ મળ્યું. આપેલા વિદ્યુત ભારિત કણ માટે દળ કેટલું છે નહીં જોવાનું, એનું દળ કેટલું છે તે જોવાનું નહીં, કારણ કે આ સૂત્રમાં દળ નથી. પણ E અને B નો ગુણોત્તર એ કણના વેગ જેટલો થાય, અથવા કણનો વેગ છે એ E અને B ના ગુણોત્તર જેટલો થાય તો એ કણ પર લાગતા બે બળો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના થાય. એટલે કણ જે V જેટલા અચળ વેગથી સુરેખ માર્ગ ઉપર શું કરે? ગતિ કરે. એના માટેની આ શરત થઈ ગઈ. સમજો કે એક કરતા વધારે કણો આપણે આ ક્ષેત્રમાં દાખલ કર્યા, 3-4 કણો દાખલ કર્યા, એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે, પોઝિટ્રોન છે, બીજો કોઈ કણ છે, આલ્ફા કણ છે, આવા જુદા જુદા કણો આપણે અંદર દાખલ કર્યા, એમના વેગો કેટલા છે આપણને ખબર નથી, આશરે આપણે અંદર અલગ અલગ વેગથી અમને દાખલ કર્યા લંબરૂપે, તો જે કણનો વેગ ઈ અને બી ના ગુણોત્તર જેટલો થશે તે જ કણ સુરેખ માર્ગ ઉપર ગતિ કરશે. સમજો કે મેં 4 કણો દાખલ કર્યા, 4માંથી એક જ કણનો વેગ એ ઈ અને બી ના ગુણોત્તર જેટલો છે, બીજા બધા કણોના વેગ છે ખરા પણ ઈ અને બી ના ગુણોત્તર જેટલા નથી. ઈ નું કઈ ચોક્કસ મૂલ્ય હશે, બી નું મૂલ્ય હશે, તો ઈ અને બી ના મૂલ્યો મૂકીને આનો ગુણોત્તર જેટલો થાય એટલો વેગ જે કણનો હશે તે કણ જ સુરેખ માર્ગ ઉપર ગતિ કરશે, બાકીના કણોનો ગતિમાર્ગ વક્ર હશે. એ વક્રમાં વર્તુળાકાર હોય કે લંબ વર્તુળાકાર હોય કે જે હોય તે, એની આપણે ચિંતા કરવાની નહીં, પણ એનો ગતિમાર્ગ વક્ર હશે. કયા કણનો ગતિમાર્ગ સુરેખ હશે? તો જે કણનો વેગ ઈ અને બી ના ગુણોત્તર જેટલો જ હશે એક્ઝેક્ટ, તે કણ સુરેખ માર્ગે ગતિ કરશે. અને આ હકીકતનો ઉપયોગ ઈ અપોન એમ શોધવાની રીતમાં થોમ્સને કરેલો, જે થોમ્સને ઈ અપોન એમ એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ શોધવાના પ્રયોગમાં આ રીતનો એનો ઉપયોગ કર્યો, એટલે કે એને યોગ્ય રીતના વિદ્યુત
અને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ રાખી અને એવા ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને ગતિ કરાવે, પરસ્પર લંબ એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર રાખી એવા ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને શું કરાવી, ગતિ કરાવીને એની પરથી અને ઈ અપોન એમ ઇલેક્ટ્રોન માટે ઈ અપોન એમનું મૂલ્ય શોધી કાઢે. તમે કોઈ પણ કણ માટે સુરેખ ગતિમાર્ગ સેટ કરી શકો, એના માટે ઈ અને બીના મૂલ્યો એવી રીતે ગોઠવવા પડે કે જેથી એ કણ પર લાગતું પરિણામી બળ શું થાય, શૂન્ય થાય. એટલે પ્રાયોગિક સંશોધનની અંદર આ હકીકતનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. એટલે એને વેગ પસંદગીકાર તરીકે આપણે શીખીએ છીએ કે વેગનું મૂલ્ય તમે નક્કી કરી શકો છો કે આટલો વેગ રાખીશું, આટલું વિદ્યુત ક્ષેત્ર છે, આટલું ચુંબકીય ક્ષેત્ર છે, તો કણનો વેગ જો આટલો જ રાખીશું ઈ અપોન બી જેટલો જ, તો એ કણ કેવા માર્ગે ગતિ કરશે, સુરેખ માર્ગે ગતિ કરશે. આપણે ટીવી ટ્યુબની અંદર પણ પહેલા જે જૂના ટીવી આવતા, અત્યારે એલઈડી એલસીડીની વાત નથી, પણ જૂના ટીવી જે આવતા એમાં કેથોડ રે ટ્યુબ આવતી, લાંબુ પાછળનો ભાગ આવતો, તો એની પણ અંદર પણ યોગ્ય મૂલ્યના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો લાગુ પાડી અને ઇલેક્ટ્રોનનો જેવો ગતિમાર્ગ રાખવો હોય એવો રાખી શકાય, સુરેખ રાખવો હોય તો રાખી શકાય, વક્ર રાખવો હોય તો રાખી શકાય, અલગ અલગ દિશામાં એનો ગતિમાર્ગ જે રીતે વિચલિત કરવો હોય એ રીતે એનો માર્ગ તમે નક્કી કરી શકો. તો એના માટે આ વેગ પસંદગીકાર તરીકે આ ક્ષેત્રોનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ પણ એક બે માર્ગમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. જો બીજો એક અગત્યનો પ્રશ્ન આપણો કે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, એને આધારે આપણે સાયક્લોટ્રોન જે તૈયાર કર્યું છે, જેનો સિદ્ધાંત આપણે આગળ શીખેલો, સાયક્લોટ્રોન એ સાધન છે. જો લોરેન્સ અને લેવિંગસ્ટન નામના બે વૈજ્ઞાનિકોએ 1934માં આ સાધન તૈયાર કર્યું. આ સાધનની પહેલા તો રચના કેવી છે આપણે સમજીએ, સાયક્લોટ્રોનની રચના. તો એમાં અહીં જે આપણે આકૃતિ બતાવી છે આમાં એક આકાર અહીંયા જુઓ, આટલો આકાર, કેપિટલ ડી જેવો આકાર દેખાય છે, આ સીધી લીટી અને પછી અડધો પડતું એવો, એની સામે બીજો ડી જેવો, ઊંધા ડી જેવો, મિરર ઇમેજ જેવો આકાર છે. એને આપણે એક બાજુનો આ જે અડધો ભાગ છે એને D1 વડે દર્શાવ્યો છે, આ બાજુનો બીજો ભાગ છે એને D2 વડે દર્શાવ્યો છે. વાસ્તવમાં એ કેવો આકાર છે, તો એનો ડિસ્ક જેવો આકાર છે, ડિસ્ક તકતી જેવો આકાર, પણ એને વચ્ચેથી કાપી નાખેલી. અને એ તકતી જેવા આકારમાં એ કેવું, બંધ તકતી. એટલે આપણે એને સરખાવવું હોય તો થાળી જે હોય, આપણે જમવાની થાળી જે વાપરીએ છીએ, એક થાળી એની બોર્ડર ઊભી કિનારી હોય છે, આમ થાળી ડિસ્ક વર્તુળાકાર ભાગ આડો અને પછી એની કિનારી ઊભી હોય છે, આમ થાળી પર બીજી થાળી હું ઊંધી પાડી દઉં, એટલે બે થાળી સરખી સાઈઝની હોય તો બંનેની કિનારી વાળા ભાગ એકબીજા પર ગોઠવાઈ જશે. એટલે એ આકાર કેવો થયો, તો નળાકાર જેવો આકાર થયો, પણ એનો વિસ્તાર મોટો છે. થાળી જેટલી, આ થાળી જેટલી સાઈઝ ના હોય, અહીં તો બહુ મોટો આકાર હોય સાયક્લોટ્રોન, પણ આ તો ખાલી સમજવા માટેની વાત છે કે એક થાળી પર બીજી થાળી ઊંધી પાડી દીધી હોય તો એ બંનેની જે તળિયા જે છે, વર્તુળાકાર સપાટી, એની વચ્ચે થોડી ગેપ રહેશે. તો થાળી પર થાળી ઊંધી પાડી દીધી અને પછી એને બરાબર વચ્ચેથી, જે વર્તુળ બન્યું એને બરાબર વચ્ચેથી કાપી નાખી. એટલે અંદરના ભાગમાં તો શું છે, તો ખાલી જગ્યા છે, પોલો નળાકાર હતો એટલે, તો એ ખાલી જગ્યા જે છે એ ગેપ એવી રાખવાની, પણ વચ્ચેથી કાપી દીધી છે. એટલે કે બે ડિસ્ક એવી એકબીજા પર ઊંધી પાડીને પછી કાપવાનું એવું નહીં, પહેલેથી જ એવી એની રચના બનાવવાની, પણ આપણે એની સાથે સરખાવી શકીએ કે જાણે કે એક થાળી હોય એની પર બીજી થાળી ઊંધી પાડી દીધી હોય અને પછી એને વચ્ચેથી શું કરી, કાપી નાખી. એટલે એક ડી જેવો અડધો ભાગ, આમ ડી જેટલો અડધો ભાગ, આ બાજુ ડી જેટલો અડધો ભાગ, એ બંને વચ્ચે થોડીક જગ્યા રાખવાની. કાપવાનું કારણ એ છે કે એવા આકારમાં બનાવવાનું કારણ એ છે કે એની વચ્ચે થોડીક શું કરવાની છે, જગ્યા રાખવાની છે. આ વચ્ચે આપણે થોડીક જગ્યા રાખી છે, બે ડી જેવા ભાગ સામસામે ગોઠવી દીધા, એનો વિસ્તાર મોટો હોય, લગભગ આપણે રૂમ જેટલી સાઈઝનો હોય આ સાયક્લોટ્રોનની અંદર આ ડિસ્ક છે, એની સાઈઝ રૂમ જેટલી હોય, અને એને પાછી શૂન્યાવકાશવાળી ચેમ્બરમાં રાખેલી હોય. ધારો કે આ લંબચોરસ આપણે જે બતાવ્યું છે
आजुबाजू ये वास्तव में एक चेम्बर है जेमा शून्यावकाश उत्पन्न करेलो छे। शू करेलो छे? शून्यावकाश उत्पन्न करेलो छे। एटले अंदर कोई वायुना कणो नथी बीजा। आपणे जे विद्युत भारित कणने गति करावानी छे ए सिवायनो बीजो कोई कण अंदर होतो नथी। अने शून्यावकाश राखवानो कारण शू? तो आपणे जे विद्युत भारित कणने अंदर गति करावानी छे ए कण साथे हवाना परमाणुओनी अथडामणो ना थाय। धारो के अंदर हवा होय तो पेलो कण ए पण सूक्ष्म कण हशे। दाखला तरीके प्रोटोन, तो हवाना परमाणु में प्रोटोन न्यूट्रॉन इलेक्ट्रॉन जो है। दाखला तरीके ऑक्सीजन नो परमाणु है हवा नी अंदर, तो ऑक्सीजन नी अंदर शू है? तो प्रोटोन न्यूट्रॉन इलेक्ट्रॉन परमाणु। बाह्य कक्षा में इलेक्ट्रॉन, न्यूक्लियस में प्रोटोन न्यूट्रॉन। अने आपणे जे कण गति करावीए छे प्रोटोन जेवा अथवा अल्फा कण जेवा एवा हल्का कणो होय। तो हवाना परमाणुओ जो अंदर होय तो पेलो गति करतो कण जे होय एनी साथे हवाना परमाणुओनी अथडामण थाय, एटले एनो गति मार्ग बदलाई जाय। એટલે હવાના પરમાણુઓ સાથેની સંભવિત અથડામણો નિવારવા માટે સાયક્લોટ્રોનની અંદર એ જે ચેમ્બરમાં રાખવામાં આવે એ ચેમ્બરમાં શૂન્યાવકાશ કરવામાં આવે છે। શું કરવામાં આવે? શૂન્યાવકાશ રાખવામાં આવે છે। એટલે અંદરથી બધી હવા બહાર લઈ લેવાની, હવાનો એક પણ પરમાણુ અંદર હોય નહીં। એટલે જો આ ડી જેવા ભાગ છે એની વચ્ચે થોડી જગ્યા રાખી, અંદર શૂન્યાવકાશ રાખ્યો, પરસ્પર લંબ એવા विद्युत अने चुंबकीय क्षेत्रो लागू पड़े। आपणे चुंबकीय क्षेत्र आकृति में जो आ डॉट निशानी वडे दर्शाव्यु छे, एक सरखा गैप में एक सरखा अंतरे डॉट निशानी आपणे बतावी छे। बुक में घणी बधी आवी डॉट निशानी बतावी, आपणे अमुक डॉट निशानी बतावी, वच्चे वच्चे बीजी पण बतावी हो तो बताई शकुं, पण डॉट निशानी थी बतावेलुं चुंबकीय क्षेत्र एटले कई दिशामां? तो आपणा बोर्डना समतले लंब बहार आवती दिशामां चुंबकीय क्षेत्र। विद्युत क्षेत्र क्यांथी आपवानुं? तो आंदोलक એટલે કે ઓસિલેટર હોય, આ વિદ્યુત ક્ષેત્રનો એક સોર્સ છે। વિદ્યુત ક્ષેત્રનું શું છે? સોર્સ, ઉદ્ગમ સ્થાન છે। એસી સોર્સ હોય અહીંયા। કયું સોર્સ હોય? એસી। એને અહીંયા આંદોલક એવું નામ લખ્યું છે। બીજું, આ ચેમ્બર જે છે જે ડી આકારમાં આપણે બે અડધા અડધા ડી જેવા આકારની ભાગ પાડેલા છે એટલે આખું એક વર્તુળ જેવું બન્યું છે, એને ડીઝ એવું કહેવાય। બે ડી વાપરી છે એટલે એને ડીઝ એવો શબ્દ એના માટે વપરાય। તો विद्युत क्षेत्र जे अंदर नहीं भाई, आपणे बीजा चेप्टर में शीख्या छे इलेक्ट्रोस्टेटिक शील्डिंग, के वाहक होय अने बाहरथी विद्युत क्षेत्र जो लागू पाड़िए तो अंदर ए दाखल थई शकतो नथी। कारण के कोई वाहक गोळा माटे आपणे शीखेला के गोळाकार वाहक, गोळाकार कवच होय तेनी अंदरना विस्तारमां विद्युत क्षेत्र शुं होय? शून्य होय। એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર ના હોય પણ બે ડી ની વચ્ચે જેટલી ગેપ છે ત્યાં યોગ્ય મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જાય। અહીંયા ડીઝની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ન મળે ત્યાં માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય, પણ આ વચ્ચે જે ગેપ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય। એ વિદ્યુત ક્ષેત્ર આપવા માટે અહીંયા એક આંદોલક ઓસિલેટર રાખવામાં આવે છે। એ આંદોલકની આવૃત્તિ એસી કરંટ છે એટલે એની કોઈ ચોક્કસ આવૃત્તિ હશે, એસી સોર્સ છે એટલે। તો એસી સોર્સની આવૃત્તિ ધારો કે ન્યૂ એ વડે દર્શાવવામાં આવે, ન્યૂ અથવા એફ લખી શકો। હવે અહીંયા આ રચનામાં બીજું એક અહીંયા ડિફ્લેક્ટર હોય છે આટલે, એને વિક્ષેપ પટ્ટી એવું કહેવાય। પછી આ ડીઝ જે રાખી છે એમાં જે ડી તરફથી આપણે વિદ્યુત ભારિત કણને બહાર રાખવું લાવવાનું હોય ત્યાં એક છિદ્ર પાડેલું હોય અને એ છિદ્ર પછી ચેમ્બરમાંથી એને બહાર લાવવા માટે જરૂરી ગોઠવણ કરે છે। અને અહીંયા સામે એક ટાર્ગેટ હોય, આ જે વિદ્યુત ભારિત કણ છે એ ટાર્ગેટ પર અથડાવવાનું। શું કરવાનું? એને ટાર્ગેટ પર અથડાવવાનું। ટાર્ગેટ પર અથડાય એટલે ટાર્ગેટ તરીકે ધારો કે કોઈ પરમાણુ છે અથવા કોઈ અણુ છે, તો પરમાણુ કે અણુ હોય તો પરમાણુની અંદર છે કે એના ન્યુક્લિયસ સુધી એને આપણે મોકલી શકીએ, અને ન્યુક્લિયસ સુધી મોકલી અને ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરી શકાય અથવા નવા ન્યુક્લિયસો બનાવી શકાય। ધારો કે એક પ્રોટોન અંદર હું દાખલ કરી દઉં કોઈ ન્યુક્લિયસની અંદર, નાઇટ્રોજનનો ધારો કે ન્યુક્લિયસ જેમાંથી મારે ઓક્સિજન બનાવવો હોય તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો નાઇટ્રોજનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન અહીંથી ગતિ કરાવીને દાખલ કરવાનો, અને એ પ્રોટોન અંદર દાખલ થાય એટલે હવે 7 પ્રોટોન હતા એને બદલે શું થઈ ગયું? 8 પ્રોટોન, યોગ્ય રીતે એને દાખલ કરવાનો, તો એનો પરમાણુ ક્રમાંક બદલાઈ ગયો એટલે હવે નવું તત્વ જે બન્યું એ શું બની ગયું? ઓક્સિજન। એટલે કે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે નવા તત્વો તૈયાર કરવા હોય
तो पण आ साइक्लोट्रॉनનો ઉપયોગ કરી શકો અથવા તો કોઈ દ્રવ્યનું બંધારણ જાણવું હોય તો એ દ્રવ્યની અંદર જેટલે ઊંડે સુધી એ કણને લઈ જવો એ પ્રમાણે અમુક વેગથી એને ગતિ કરાવવાની તો આ થઈ સાયક્લોટ્રોનની રચના હવે ખરેખર અહીંયા એનું કાર્ય કેવી રીતે થશે આ તો ઉપયોગની તો આપણે વાત કરી પણ સાયક્લોટ્રોનમાં કાર્ય શું થશે તો જે કણને આપણે અહીંયા વર્તુળ ગતિ કરાવવાની છે આની અંદર સાયક્લોટ્રોનમાં તે કણ અહીંયા બરાબર સેન્ટરમાં પહેલા તો દાખલ કરવાનું એ કણને દાખલ કરી અને અહીંથી આંદોલન એટલે કે એસી સોર્સથી આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું એટલે કોઈ એક સમયે આ ધારો કે ડી વન ડીશ છે એ ધન બને છે અને એ જ સમયે સામેની ડીશ છે ઋણ બને છે કારણ કે બે ડીશ એકબીજાથી જુદી છે અને સપ્લાય બંનેને અલગ અલગ આપેલો છે આપણે એટલે અને અહીં જે કણ રાખ્યો છે ધારો કે પ્રોટોન છે કયો કણ છે પ્રોટોન એટલે એનો ધન વીજભાર હોય જે ડી ઋણ સ્થિતિમાં હશે એની તરફ આ ધન વીજભારિત કણ શું થશે આકર્ષાશે બળ વિદ્યુત બળ એ તરફ લાગશે અને જેવો એ ગતિ કરવાનું શરૂ થશે એટલે ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ છે જો આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લાગુ પાડવાનું તો બે ડીઝ આપણે આ રીતે સમક્ષ સ્થિતિ જ રાખેલી છે તો એક ડીઝની ઉપર ખૂબ જ મોટું પ્રબળ ચુંબક એનો ઉત્તર ધ્રુવ હોય તો એની નીચે ડીઝની નીચે બીજા એક ચુંબકનો દક્ષિણ ધ્રુવ હોય એટલે પરસ્પર વિરુદ્ધ એવા ધ્રુવો બે બાજુ ગોઠવવાના એકનો ઉત્તર બીજાનો દક્ષિણ અને વચ્ચે ડીઝ હોય ડીઝનો જેટલો વિસ્તાર હોય એટલા વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે એ માટે મોટા ચુંબકો ગોઠવવા પડે અથવા તો તમે સોલેનોઇડ કે એવી કોઈ વસ્તુ રાખી અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો ઉત્તરથી દક્ષિણ તરફ એનું ચુંબકીય ક્ષેત્ર એટલે એવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવા માટે આ ડીઝ ધારો કે આપણા બોર્ડના સમતલમાં છે તો ડીઝની આગળ અને આ ડીઝની પાછળ એટલે કે બોર્ડની પાછળના ભાગમાં એવા પ્રબળ ચુંબકો ગોઠવવા પડે અને સમાન મૂલ્ય જળવાઈ રહે તે રીતે ગોઠવવા પડે તો એવા ચુંબકીય ક્ષેત્રની પણ હાજરી હશે એટલે પણ વિદ્યુત ભારિત કણ જેવું ઋણ પ્લેટ તરફ એટલે કે ઋણ ડીઝ તરફ જેવું બળ લાગશે વિદ્યુત બળ એટલે તરત એની ચુંબકીય ક્ષેત્રની પણ અસર થશે જો એ જ્યાં સુધી એ કણ સ્થિર હશે અહીંયા મેં પ્રોટોનને સ્થિર પકડી રાખ્યો છે તો ચુંબકીય બળ નહીં લાગે કારણ કે ચુંબકીય બળના સૂત્રમાં વેગ આવે છે ક્યુ વી ક્રોસ બી એટલે જ્યાં સુધી એ કણ ગતિ નહીં કરે ત્યાં સુધી ચુંબકીય બળ નહીં લાગે બીજું હું વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ ના પાડું તો એ કણ અહીંયા સ્થિર જ રાખવાનો હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું એટલે આ તરફ ગતિ કરશે તો એ ગતિ એની વક્ર માર્ગે થઈ જશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર પણ હશે વક્ર માર્ગે ગતિ કરતો કરતો એ અહીંયા સુધી આવી જશે બે ડીઝની વચ્ચેના વિસ્તારમાં હવે જ્યારે બે ડીઝની વચ્ચેના વિસ્તારમાં આવે એટલે કે એનું અહીંથી ઉગણું તો અડધું દોલન પૂરું થયું છે અડધો આંટો પૂરો થયો જેવો એનું અડધું દોલન પૂરું થાય એટલે તરત જ આ આંદોલકની આવૃત્તિ આપણે એવી રીતે સેટ કરી હશે કે જે ડીઝ ધન બની હતી એ હવે ઋણ બની જશે અને ઋણ બની હતી તે કેવી બનશે ધન છે એસી છે એટલે ઉલટ સુલટ થયા કરશે પણ એનો ચોક્કસ સમયગાળો આપણે સેટ કર્યો તો જેવી અહીંયા વચ્ચેના વિસ્તારમાં એ વિદ્યુત ભારિત કણ આવશે એટલે આ બાજુની પ્લેટ હવે ઋણ થઈ એટલે પાછું ઋણ તરફ એની પર આકર્ષણ બળ લાગશે અને આકર્ષણ બળ લાગીને અંદર જતો રહેશે પછી વિદ્યુત ક્ષેત્રની અસર નહીં થાય પછી માત્ર ચુંબકીય ક્ષેત્રની અસર અને ચુંબકીય ક્ષેત્રની અસર એટલે એનો ગતિમાર્ગ પાછો વર્તુળાકાર વર્તુળનો એક અડધો ભાગ અહીંયા પાછો પૂરો કર્યો જેવો અહીંયા આવશે એટલે ફરી આ ડીઝ એની સામેની ડીઝ છે ઋણ થઈ જશે અને આ બાજુની ધન થઈ જશે એટલે પાછું ઋણ તરફ આકર્ષણ બળ લાગશે ધન વીજભાર પર અને ફરી એનો ગતિમાર્ગ વર્તુળાકાર બની જશે સતત જ્યારે જ્યારે વચ્ચેના ભાગમાં બે ડીઝની વચ્ચેના ભાગમાં આવે ત્યારે જે તરફ જતો હોય એ બાજુની ડીઝ એ ઋણ બની જશે અને જ્યાંથી આવ્યો છે તે ધન બની જશે અને આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ કણ ઉર્જા મેળવે છે શું કરે છે ઉર્જા મેળવે છે ઉર્જા મેળવે છે મતલબ કે એના વેગમાં વધારો થાય છે વેગમાં વધારો થાય એટલે વેગમાનમાં વધારો થાય અને વેગમાનમાં વધારો થાય એટલે એના ગતિમાર્ગની ત્રિજ્યા વધે આ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે એટલે દરેક અડધો આંટો પૂરો થાય એટલે એને પાછી ઉર્જા મળે ફરી બીજો અડધો આંટો પૂરો થાય એટલે ઉર્જા મળે ઉર્જા મળે એટલે એની ત્રિજ્યા વધે એટલે એના વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા સતત શું થાય છે વધતી જાય છે અને છેવટે એની ત્રિજ્યા લગભગ આ ડીઝ જે છે આપણે આ ડીઝ બનાવી છે અડધો ડી અને બીજો અડધો ડી એટલે આખું એક વર્તુળ થયું એ ડીઝની જેટલી ત્રિજ્યા હોય એના જેટલી લગભગ એની ત્રિજ્યા થાય
અહીં આપણે આકૃતિમાં થોડી ઓછી બતાવી છે, એ વખતે આ વિક્ષેપ પટ્ટી દ્વારા એનો ગતિમાર્ગ હવે વક્રનારે સુરેખ બની જાય એવું અહીંયા ક્ષેત્ર બીજું લાગુ પાડવાનું, એટલે એને ડિફ્લેક્ટ કરવાનો, એનો ગતિમાર્ગ વિચલિત કરવાનો, જે વક્ર ગતિમાર્ગ હતો એ કેવો બની જાય, સુરેખ બની જાય, એટલે અહીં થોડી ગેપ રાખી હોય એમાંથી આ કણ બહાર આવી જાય, અહીંયા પાછો બહાર આવી જાય અને અહીંયા એનું ટાર્ગેટ રાખેલું હોય જેનો અભ્યાસ કરવાનો હોય, દ્રવ્ય જેના બંધારણનો અભ્યાસ કરવાનો હોય એવું દ્રવ્ય અથવા તો જે તત્વમાંથી નવું તત્વ બનાવવાનું હોય એ તત્વ અહીંયા રાખવામાં આવે, એટલે ટાર્ગેટ પર એ કણને અથડાવવાનું, પણ એ ટાર્ગેટ પર એ વિદ્યુત ભારિત કણને અથડાવીએ આપણને એવું થાય કે સીધે સીધો આપણે ના અથડાવી શકીએ, તો સીધે સીધો તમે કોઈક રીતે અથડાવવા જાઓ તો એ વખતે એની ઉર્જા એટલી વધારે હોતી નથી, એટલે એ દ્રવ્યની અંદર દાખલ થઈ શકતો નથી. આપણે સમજો કે આ લાકડાનું અમુક જાડાઈનું પાટિયું આપ્યું હોય તો એની પર બંદૂક વડે હું ગોળી મારું, બંદૂકની ગોળી, તો લાકડાને આરપાર નીકળી જશે, પણ એ જ ગોળી હાથથી હું ફેંકું તો, એ જ ગોળીને હાથથી ફેંકવામાં આવે તો, જેટલી તાકાત આપણી જેટલી તાકાત વાપરીને ગોળી ફેંકી અને જે રીતે બંદૂકની ગોળી અથડાય છે એનો આગળનો ભાગ લાકડાના પાટિયા પર, એ જ રીતે આપણે ફેંકેલી ગોળીનો આગળનો ભાગ એની પર અથડાય છે, છતાં પણ લાકડાનું પાટિયું આપણે આપણી ઉર્જાથી ભેદી શકતા નથી. કેમ કે આપણે જે વેગથી ફેંકીએ છીએ એ એટલો પૂરતો વેગ એનો હોતો નથી, વેગ હોતો નથી મતલબ કે એની ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર, એની ગતિ ઉર્જા એટલી પૂરતી હોતી નથી, પણ બંદૂકથી ગોળી છોડીએ તો અમુક જાડાઈના લાકડાના પાટિયાની આરપાર એ શું થાય છે, નીકળી જાય છે. તો બંદૂક વડે છોડેલી ગોળી એને બહુ વધારે ઉર્જા મળે છે બંદૂક વડે, જ્યારે આપણે એટલી ઉર્જા આપી શકતા નથી. એના જેવું અહીંયા છે કે વિદ્યુત ભારિત કણને ખૂબ જ પ્રચંડ વેગથી કોઈ વસ્તુ પર ફેંકવો હોય તો સીધે સીધો એને ફેંકી શકાતો નથી, એટલે આ સાયક્લોટ્રોનથી એના વેગમાં ખૂબ જ વધારો કરવામાં આવે. જેટલી ડીઝની સાઇઝ મોટી હોય એટલો વેગ વધારે મેળવી શકો, એટલે આપણે કીધું કે એ સાધનનું કદ મોટું છે. નાના માર્ગ પર એને જો ગતિ કરાવી, નાના સાધનમાં જ એને રાખી અને ગતિ કરાવી તો બહુ વધારે વેગ આપણે મેળવી શકતા નથી, એટલે બહુ મોટી સાઇઝ આની રાખવામાં આવે છે અને એમાંથી જરૂર જેટલો વેગ એનો પ્રાપ્ત થઈ જાય એવી ગોઠવણ કરી અને પછી યોગ્ય ટાર્ગેટ પર એને શું કરવાનો, અથડાવવાનું. બીજું અહીંયા આંદોલક છે એની આવૃત્તિ આપણે ન્યુ એ બતાવી. અહીંયા આ જે વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે એની આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, આવર્તકારનું વ્યસ્ત છે, આવર્તકાર એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એક દોલન એટલે એનો એક આંટો ધારો કે અહીંયા પૂરો થયો, અહીંથી શરૂ કરે, એક્ઝેક્ટ એ માર્ગે નહીં આવે પણ અહીંથી શરૂ કરીને પાછો અહીંયા આટલે આવી ગયો એટલે એક આંટો એનો પૂરો થયો, એક આંટો પૂરો થયો એટલે આવર્તકાર મળે, એનું વ્યસ્ત લઈએ એટલે આવૃત્તિ મળે. અહીંયા આપણે આવૃત્તિનું સૂત્ર લખતા હતા, ન્યુ બરાબર ક્યુબી અપોન ટુ પાઈ એમ, આવૃત્તિનું આવું સૂત્ર હતું આપણી જોડે જયારે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શીખ્યા ત્યારે, અને આ આવૃત્તિને આપણે સાયક્લોટ્રોન આવૃત્તિ કહીશું. કઈ આવૃત્તિ કહીશું? સાયક્લોટ્રોન આવૃત્તિ. આ સાયક્લોટ્રોન આવૃત્તિ ક્યુ બી અપોન ટુ પાઈ એમ, ક્યુ એટલે જે કણને ગતિ કરાવી એનો વિદ્યુત ભાર, બી એટલે અહીંયા લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર, એમ એટલે જે વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે એનું દળ છે. આની પરથી મારે આવર્તકાળ લેવો હોય તો આનું વ્યસ્ત લેવાનું, ટુ પાઈ એમ અપોન ક્યુ બી. તો આટલી આવૃત્તિથી ન્યુ સી જેટલી, ન્યુ સી મતલબ ન્યુ સાયક્લોટ્રોન, સાયક્લોટ્રોન આવૃત્તિ કહેવાય એને. આને કઈ આવૃત્તિ કહેવાય? સાયક્લોટ્રોન આવૃત્તિ. તો ન્યુ સી જેટલી એટલે કે સાયક્લોટ્રોન આવૃત્તિથી અહીંયા વિદ્યુત ભારિત કણ જો ગતિ કરતો હોત, એ ગતિ કરતો હોય એટલી આવૃત્તિથી, તો એ આવૃત્તિ અને આ આંદોલકની જે આવૃત્તિ છે તે, એસી સોર્સની આવૃત્તિ છે તે, એ બે આવૃત્તિઓ સરખી થાય, આપણે સરખી જ રાખવી પડે તો જ આપણું કામ થાય. ન્યુ સી બરાબર ન્યુ એ, સાયક્લોટ્રોન આવૃત્તિ અને એસી સોર્સની આવૃત્તિ સમાન થાય તો જ દરેક વખતે અહીંયા જ્યારે વચ્ચે આવે ત્યારે એને ઉર્જા મળે અને એના વેગમાં વધારો થાય, વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે. ધ્યાન રાખો, સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ભારિત કણ ઉર્જા ક્યાંથી મેળવે છે આવો કોઈ એમસીક્યુ આપણને પૂછી શકાય, તો બહારથી આપણે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે
તેમાંથી ચુંબકીય ક્ષેત્રમાંથી નહીં. કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી ઉર્જા મેળવતો નથી. જો અહીંયા એકલું ચુંબકીય ક્ષેત્ર હોત તો શું થાત? ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર મેં લાગુ પાડ્યું નથી, વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ નથી પાડતા, અને સાયક્લોટ્રોનની અંદર અથવા તો આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ભારિત કણને દાખલ કર્યો આપણે, ક્ષેત્ર બોર્ડના સમતલે લંબ બાર તરફ છે, એટલે આ રીતે વિદ્યુત ભારિત કણ હું દાખલ કરું ક્ષેત્રને લંબ રૂપે, તો એ ગતિ કરશે વર્તુળાકાર, પણ એકનો એક માર્ગ રહેશે, એક જ વર્તુળાકાર, એટલે કે આર બરાબર જે ત્રિજ્યા એની થશે એ અચળ રહેશે, ત્રિજ્યામાં વધારો થશે નહીં. કોને કારણે? એકલું ચુંબકીય ક્ષેત્ર હોય તો. એટલે ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ભારિત કણ ઉર્જા મેળવતો નથી, એ કણ વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે છે, અને ક્યારે? બે ડીજની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આવે ત્યારે જ ઉર્જા મેળવે છે, પછી આ બાજુ જતો રહે ત્યાં સુધી, અહીંયા હોય ત્યાં સુધી એને ઉર્જા મળતી નથી. જેવો પાછું બેની વચ્ચે આવી જાય એટલે પાછી ઉર્જા મળી જાય, ઉર્જા મળી જાય એટલે વેગમાં થોડોક શું થાય? વધારો થાય. વેગમાં વધારો થાય એટલે એના ગતિમાર્ગની ત્રિજ્યા વધી ગઈ. ફરી અહીંયા આવે એટલે પાછો ઉર્જા મળે એટલે વેગમાં વધારો થાય એટલે પાછી એની ત્રિજ્યા વધી ગઈ. એમ કરતા કરતા એની ગતિમાર્ગની ત્રિજ્યા શું થાય? વધતી જાય. અને ડીઝની જે ત્રિજ્યા છે એટલે કે આ સાયક્લોટ્રોનની ડીઝ જે છે એની જેટલી ત્રિજ્યા છે લગભગ એટલી ત્રિજ્યા થઈ જાય ત્યારે યોગ્ય પ્રકારના ડિફ્લેક્ટરો વડે એ વિદ્યુત ભારિત કણને બહાર કાઢી અને ટાર્ગેટ પર શું કરવાનું? અથડાવવાનું. બરાબર. અને આ બે આવૃત્તિઓ સરખી થાય એ ઘટના એને અનુનાદ કહેવાય છે. બે આવૃત્તિઓ સરખી થાય તે ઘટનાને શું કહીએ છીએ? અનુનાદ કહીએ છીએ. એટલે આ રીતે આપણું આ સાધન થયું સાયક્લોન. આની પણ અમુક મર્યાદાઓ છે, પણ એ મર્યાદાઓની આપણે અહીંયા ચર્ચા કરવાની નથી. ઉપયોગ ક્યાં થાય? કીધું કે ટાર્ગેટ જે છે એ ટાર્ગેટના બંધારણનો અભ્યાસ કરવો છે, અથવા પ્રયોગશાળામાં નવા કોઈ તત્વો આપણે તૈયાર કરવા હોય તો એવી જગ્યાએ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય. જો મર્યાદાઓમાં એક તો એનું મોટું કદ, એનું કદ ઘણું મોટું હોવાથી મોટા વિસ્તારની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખવું શું છે? અઘરું છે. બીજું, ઇલેક્ટ્રોન જેવા હલકા કણોને જ્યારે પ્રવેગિત કરવામાં આવે છે, હલકા કણોને, ત્યારે અનુનાદની શરત અમુક હદ પછી જળવાતી નથી. એની મર્યાદાઓ છે. એટલે આ મર્યાદાઓ દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ બીજો ઉપાય શોધી કાઢ્યો છે. સાયક્લોટ્રોનને બદલે કદમાં આનાથી નાનું અને આ મર્યાદાઓ દૂર થાય એવું સાધન સિંક્રોટ્રોન બનાવ્યું છે. કયું સાધન બનાવેલું છે? સિંક્રોટ્રોન. પણ આપણા સિલેબસમાં સિંક્રોટ્રોનનો અભ્યાસ નથી, આ સાયક્લોટ્રોન એનો અભ્યાસ છે. અને આ સાધન ટોકોમાર્ક નામની ભઠ્ઠીની અંદર આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. જો હવે સાયક્લોટ્રોનમાં આપણે આવૃત્તિનું સૂત્ર લખ્યું, આવર્તકાનું સૂત્ર પણ લખ્યું, આવૃત્તિ બરાબર ક્યુબી અપોન ટુ પાઈ એમ આવું સૂત્ર લખ્યું. હવે એ સાયક્લોટ્રોનમાં જે વિદ્યુત ભારિત કણ એની ત્રિજ્યા લગભગ ડીની ત્રિજ્યા જેટલી થઈ જાય, ડી જે છે એની ત્રિજ્યા જેટલી થાય, અને એને જ્યારે બહાર કાઢવામાં આવે તો એ વખતે એની ઉર્જા કેટલી હશે? ગતિ કરે છે એટલે ગતિ ઉર્જા સ્વરૂપે એની ઉર્જા હોય. જો ડીઝની ત્રિજ્યા આર હોય, ડીઝની ત્રિજ્યા આર હોય તો હવે ડીઝની જેટલી ત્રિજ્યા છે એટલી લગભગ ત્રિજ્યા એ જે વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે એના છેલ્લા રાઉન્ડમાં થાય, છેલ્લો આટો એનો જે હોય એ વખતે એની ત્રિજ્યા લગભગ ડીઝની ત્રિજ્યા જેટલી થાય. તો એ ત્રિજ્યા જો આર હોય તો આપણે ત્રિજ્યાનું સૂત્ર અગાઉ મેળવેલું છે, આર બરાબર એમ વી અપોન ક્યુ બી. તો એની પરથી વેગનું સૂત્ર શું થાય? તો વી બરાબર વેગને કરતા બનાવીએ એટલે ક્યુ બી આર અપોન એમ, આ વેગનું સૂત્ર થાય. આની પરથી વિદ્યુત ભારિત કણની ગતિ ઉર્જા, ગતિ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જાને આપણે કે વડે દર્શાવીએ તો કે બરાબર હાફ એમ વી સ્ક્વેર, આવું સૂત્ર છે, કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. તો હાફ એમ વી સ્ક્વેર એટલે આનો વર્ગ કરવાનો એટલે કે ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ સ્ક્વેર, એક એમનો લોગ થાય એટલે વન બાય ટુ q
ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ, આટલી એની ગતિ ઉર્જા થાય. સાયક્લોટ્રોનમાં જે વિદ્યુતભારિત કણ આપણે ગતિ કરાવીએ છીએ અને છેલ્લે જ્યારે ડીઝમાંથી બહાર કાઢીને કોઈ ટાર્ગેટ પર અથડાય તે વખતે એની આટલી ઉર્જા હશે, અને આ ઉર્જા ઘણી જ વધારે હશે. ઉર્જા ઘણી વધારે હશે. તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું હોય, ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું છે તે આપ્યું હોય, ડીઝની ત્રિજ્યા આપી હોય અને કણનું દળ આપ્યું હોય, તેની ગતિ ઉર્જા તમે શોધી શકો. સાયક્લોટ્રોન આધારિત એક ઉદાહરણનો આપણને દાખલો આપ્યો છે, તે દાખલો આપણે ગણીએ. જો તમે બુકમાં જોશો તો ઉદાહરણ નંબર, પછી સાયક્લોટ્રોનના ઉપયોગો આપ્યા છે તમને. આપણે કીધું કે સાયક્લોટ્રોનનો ઉપયોગ ક્યાં થાય, તો એક તો કોઈ દ્રવ્યનું બંધારણ જાણવા માટે, બીજું નવા તત્વો તૈયાર કરવા અથવા રેડિયોએક્ટિવ તત્વો પ્રયોગશાળામાં તૈયાર કરવા, નવા તત્વો પણ વપરાય. પછી મેડિકલ સાયન્સની અંદર અમુક દર્દોની સારવાર, કેન્સર જેવા દર્દોની સારવાર માટે પણ આ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય. એટલે કે મેડિકલ સાયન્સમાં તબીબ ક્ષેત્રે પણ આનો ઉપયોગ થાય. વધારે ઉર્જા ધરાવતા કણો કેન્સરના કોષો પર આપાત કરી અને એને મારી શકાય, એટલે અલગ અલગ જગ્યાએ આનો ઉપયોગ થાય છે. જો ઉદાહરણ નંબર 4.4 આપ્યું છે આપણે, જેમાં પ્રશ્ન આવે છે કે એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ, એટલે ન્યુ સી વડે આપણે દર્શાવીએ છીએ, દોલનની આવૃત્તિ ન્યુ સી બરાબર 10 MHz છે. મેગાહર્ટ્ઝ એટલે 10^6 Hz, મેગા એટલે 10^6, તો એની આવૃત્તિ આટલી છે. એટલે 10^7 લખવી એટલે લખાય, પણ આપણે એમના એમ રાખીએ. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે, એટલે બીનું મૂલ્ય શોધવાનું કીધું છે. ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શું કરવાનું, શોધવાનું. સાયક્લોટ્રોનની ડીઝની ત્રિજ્યા 60 cm હોય, એટલે આર બરાબર 60 cm, ત્રિજ્યા આર બરાબર 60 cm, એટલે 0.6 મીટર થાય. મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.6 થાય. ત્રિજ્યા 60 cm હોય તો પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે, ગતિ ઉર્જા એટલે કે શોધવાની, ગતિ ઉર્જા શોધવાની. એટલે બે પ્રશ્નો છે, બી શોધવાના, ગતિ ઉર્જા શોધવાની. હવે એમાં વિદ્યુત ભારિત કણ પ્રોટોન જે છે એનું તમને વીજભાર આપ્યો છે, એનું દળ આપ્યું છે, અને 1 MeV ના જૂલ કેટલા થાય તે પણ આપ્યું છે. પ્રોટોન નો વીજભાર એને ઈ વડે દર્શાવીએ અથવા ક્યુ વડે દર્શાવીએ, તો 1.6 × 10⁻¹⁹ કુલમ, પછી પ્રોટોન નું દળ એમ બરાબર 1.67 × 10⁻²⁷ kg, અને 1 MeV બરાબર અથવા તો 1 eV બરાબર, અહીંયા આપણને MeV આવે એટલે MeV લખીએ, 1 MeV બરાબર 1.6 × 10⁻³ kg. આટલા મૂલ્યો આપ્યા છે આપણે. હવે જો હમણાં આપણે આવૃત્તિનું સૂત્ર લખ્યું, વિદ્યુત ભારિત કણની આવૃત્તિ ન્યુ સી બરાબર ક્યુબી અપોન 2πm, આવું સૂત્ર આપણે લખેલું બરાબર. આમાં જુઓ, ક્યુ એટલે વિદ્યુત ભાર જે આપણને આપેલો છે, આવૃત્તિ આપેલી છે, દળ આપેલું, એટલે શું મળી જાય, બી મળી જાય. એટલે પહેલા આપણે બી ગણી કાઢીએ, બી નું સૂત્ર બનાવીએ તો શું થાય આની પરથી, તો બી બરાબર 2πm ન્યુ સી અપોન ક્યુ. કિંમતો મૂકો, 2 × 3.14 × 1.67 × 10⁻¹² આવૃત્તિ આપી છે આપણને, આ 10 × 10⁶ એટલે હું 10⁷ લખી દઉં, ભાગ્યા
ક્યુ એટલે 1.6 × 10⁻¹⁹ કાત, આનું સાદું રૂપ આપવાનું. છ પોઈન્ટ પંચાવન પછી 10⁻¹⁹ છે અને ઉપર લઈ જવું તો પ્લસ થઈ ગયા, -19 છે, 19 ને 7 26 અને આ 27 એટલે 10⁻¹⁹ 6.55 × 10⁻¹⁹ આટલા ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર થાય. અથવા -1 ના લખો તો 0.65 ને પછી રાઉન્ડ ઓફ કરું તો 0.66 એટલે 0.66 ટેસ્લા. જો આ ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં છે અને 0.66 છે, વધારે કહેવાય, નાનું મૂલ્ય આ કહેવાય નહીં. એક ટેસ્લા કરતા થોડું ઓછું, અને એક ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રમાં બહુ મોટો એકમ કહેવાય, એટલે આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે એવું કહેવાય. બીજો પ્રશ્ન આપણને ગતિ ઉર્જા શોધવાનો પૂછ્યો છે. ગતિ ઉર્જા માટે જુઓ, વિદ્યુત ભાર આપ્યો છે, બી આપણે શોધી કાઢ્યા, આર એટલે ત્રિજ્યા આપી છે અને દળ આપ્યું છે એટલે એની ગતિ ઉર્જા મળી જાય. પણ ગતિ ઉર્જા આપણને મળશે જૂલમાં, પછી એને ઇલેક્ટ્રોન વોલ્ટ અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની. તો હવે ગતિ ઉર્જાનું સૂત્ર કયું? તો ગતિ ઉર્જા કે બરાબર હાફ એમવી સ્ક્વેર, પણ એમવી સ્ક્વેરની જગ્યાએ સૂત્ર આપણને ખબર છે એટલે સૂત્ર લઈએ ડાયરેક્ટ, હાફ ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ, આ બધી કિંમતો મૂકવાની એટલે 1/2 × ક્યુ સ્ક્વેર એટલે વીજભારનો વર્ગ, 1.6 × 10⁻¹⁹ બી સ્ક્વેર એટલે 0.66 વર્ગ, ગુણ્યા આર સ્ક્વેર એટલે 0.6 વર્ગ, ભાગ્યા એમ, એમ એટલે 1.67 × 10⁻¹⁹ બરાબર, આનું સાદો. તો 1.6 વર્ગ એટલે 1.6 × 1.6 × 0.66 નો પણ વર્ગ એટલે 0.66 × 0.66 પછી ગુણ્યા 0.6 નો પણ વર્ગ એટલે 0.6 × 0.6 પછી ભાગ્યા 1.67 અને ભાગ્યા પેલા 2 એટલે 0.12 જવાબ આવે છે. 0.12 × 10⁻¹⁹ વધી, કેટલી ઘાત વધી? 10⁻¹⁹ એટલે અહીંયા 10⁻¹⁹, બીજી કોઈ જગ્યાએ ઘાત નથી એટલે અહીંયા 10⁻¹⁹ નો વર્ગ હતો, અહીંયા 1 વખત હતી એટલે 1 વખત 10⁻¹⁹ વધી. તો 0.12 × 10⁻¹⁹ જૂલ. હવે જૂલને મારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો 1.6 × 10⁻¹³ વડે ભાગવાના. જો આમ તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને બદલે એકલું ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એક ઈવી તો 1.6 × 10⁻¹⁹ હોય, કેટલું હોય? 1.6 × 10⁻¹⁹ હોય, પણ મેગા કરી દીધા એટલે 10⁻³⁰ થઈ ગયા. હવે આ જૂલને મારે એમઈબીમાં ફેરવવા હોય તો આને છેદમાં લઈ જવું પડે એટલે કે બરાબર આવું લખાય 0.12 × 10⁻¹⁹ 1.6 × 10⁻¹³ એટલે આનું સાદું રૂપ આપવાનું એટલે 0.12 × 1.6 એટલે 0.075 થયા, 0.075 × 10⁻¹⁹ 13 પ્લસ થાય ઉપર જાય એટલે 19 માંથી બાદ થાય, આટલા એમઈની. હું 7.5 લખું, 7.5 તો 10⁻¹⁸ થાય.
बराबर 7.5 गुणिया 10 माइनस 8 घात एमएम। एक मिनट अपने यहाँ जो गणतरी करी क्यू स्क्वेर 1.67 गुणिया 10-27 घात है। अपने घात जो लीधी ये कितनी है माइनस 27 घात है। अपनी आ भूल थी હવે 27 અંશમાં જાય એટલે પ્લસ થાય ને પેલા 19 2 38 એટલે માઇનસ 38 પ્લસ 27 એટલે 11 એટલે માઇનસ 11 ઘાત આવશે અહીંયા માઇનસ 11 ઘાત એટલે અહીંયા કે જે છે એમાં અહીંયા માઇનસ 11 ઘાત લખવાની 13માંથી 11 ઘાત જાય તો અહીંયા 10-2 ઘાત વધે કેટલી ઘાત વધે 10-2 ઘાત અને 2 ઘાત વધે એટલે 7.5 એટલે ઘાત નહી આવે અહીંયા એટલે 7.5 MeV આટલો જવાબ આવશે। જો આપણે ઘાત લખવામાં ભૂલ કરી તો જવાબ સેટ ના થાય એટલે અહીંયા જવાબ એ રીતે આવશે આપણો એટલે 7.5 MeV જેટલી એની શું થશે ગતિ ઊર્જા થશે। જો બીજી રીતે મારે ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય તો હાફ MV સ્ક્વેરમાં V શોધી કાઢવાના વેગ શોધવાનો વેગ શોધવા માટે આ સૂત્ર વાપરી શકું QBR/M V મળી જાય પછી V ની કિંમત તમે અહીંયા મૂકી દો તો ઇન્વર્સ થયું હું V શોધી કાઢું છું આની પરથી QBR/M અથવા તો આવૃત્તિ પરથી પણ તમે V શોધી શકો આવૃત્તિ પરથી પણ V શોધી શકાય આવૃત્તિ આપણી જોડે સૂત્ર છે જો એ સૂત્ર આપણે ખાલી જોઈએ કેવી રીતે ગણાય છે V बराबर 2 पाई R अपॉन कैपिटल T અને આ 1 अपॉन T એટલે ન્યુ થાય તો ન્યુ C આવૃત્તિ ન્યુ C બરાબર શું થાય તો V अपॉन 2 पाई R અથવા અહીંયા ન્યુ C લખી દો એટલે આવૃત્તિ આપી જ આપણને એટલે બીજું સૂત્ર સીધું આવું લખી દો કે V बराबर 2 पाई R ન્યુ C જ્યાં R અહીંયા સ્મોલ R ને બદલે કયો R વાપરવાનો આપણે ત્યાં કેપિટલ આ લીધો એટલે કેપિટલ આ બરાબર તો 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર ગુણ્યા ન્યુ સી તમે લખી દો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 8 આર કેટલા 0.6 અને ન્યુ કેટલા તો 10-7 ઘાત ગણી આપણે કેટલું થાય અથવા કરીને તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.6 એટલે 3.77 જેવું થાય 3.77 ગુણ્યા 10-7 ઘાત મીટર પર સેકન્ડ આ V મળ્યો આપણને। હવે ગતિ ઊર્જા એટલે K બરાબર શું હાફ MV સ્ક્વેર એટલે 1/2 M દળ છે 1.67 ગુણ્યા 10-27 અને આનો વર્ગ કરવાનો 3.77 નો 3.77 ગુણ્યા 3.77 એટલે એનો વર્ગ કરું તો 14.21 મળે એટલે કે 14.2 ગુણ્યા ઘાત 14 થઈ જશે 10-ની એટલે અનુસાર દોરો ગુણ્યા 14.2 11.85 જેવું મળે છે 11.85 અને પાછળ 7 એટલે 86 ગુણ્યા 10-27 માંથી 14 ઘાત કાઢવાની એટલે 13 માઇનસ 13 ઘાત આટલા જૂલ કે મળ્યા કે જે મળ્યા એને એમઈબી વડે ભાગવાના એટલે
11.86 ગુણ્યા 10^-13 ભાગ્યા 1.6 ગુણ્યા 10^-13 એટલે ઘાત જતી રહેશે. 11.86 ભાગ્યા 1.6 એટલે 7.4 જેવું મળે છે. અહીંયા 7.5 મળે છે, અહીંયા આપણને 7.41 જેવું મળે છે. એટલે આ રીતે ગણી શકાય, પણ આ રીત તમને ટૂંકી પડશે, કારણ કે આમાં પહેલા વી શોધવાના અને પછી પાછા કે શોધવાના. અહીંયા કે નું સૂત્ર તૈયાર છે, એટલે કે ના સૂત્રમાં સીધી જ શું કરવાની, બધી કિંમતો આપણને આપેલી છે, એટલે કે નું મૂલ્ય તમને મળી જશે. એટલે બેમાંથી જે રીતે તમારે ગણવું હોય તે રીતે ગણી શકાય. તો આ થઈ આપણી ગણતરી ઉદાહરણ નંબર 4.4. હવે આજે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ.